વેલકમ વેલકમ એવરીવન, ગુજરાતી ગૌરવમાં બધા જ મેમ્બરોનું સ્વાગત છે. આજે કોઈ કારણસર ફેસબુકમાં લાઈવ થઈ નથી શકતું, પણ આપણે રેકોર્ડિંગ ચાલુ છે, પછી આપણે રેકોર્ડિંગની વિડીયો મૂકી દઈશું. હવે આપણે કલાબેનને કહીશ કે ચંદુલાલભાઈનું ઇન્ટ્રોડક્શન આપે. અને કલાબેન આપી દીધું છે, એક વખત યુટ્યુબ બનાવવાની છે એટલે ફરીથી એક વખત આપી દો. રેકોર્ડિંગ ચાલુ છે. અને આપણે તમે ફેસબુક પર મેસેજ મૂકી દો કે આજે ટેકનિકલ કારણસર આ પ્રમાણે છે નહીં, તો પછી સાંભળવા મળશે એમ કરીને. નવમા દિવસનું રેકોર્ડિંગ ચોક્કસ ચોક્કસ. તો ચાલો, તો આજે આપણે આ નવમા દિવસ તો પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચંદુલાલભાઈ વેલકમ તમને. થેન્ક યુ. રેકોર્ડિંગ ચાલુ કરી દેજો આમાં. હા હા, કરી દીધું ચોક્કસ. जगत में जैसे कि चंदूलाल भाई है. प्लीज गुरु गुरु की पदवी ना दे मुझे. मैं आपसे रिक्वेस्ट करता हूँ, मैं आपका भाई हूँ, छोटा भाई हूँ, और आप सबका मैं सेवक हूँ. मुझे सेवक रहने की आप ये दीजिए, अवसर दीजिए, मैं काफी खुश रहूंगा. ज्ञान है तो गुरु है, गुरु ही कहलाएंगे. कबीर दास जी का एक दुआ है ना, गुरु गोविंद दो खड़े काके लागो पाव, गुरु हरि बलिहारी आपनी गोविंद दियो बताए. तो इसी प्रकार के जो आप गुरु हो तो उसी से सीखने को मिलता है ये जगत के बारे में. और जो चीजों आपने हम सबको दी है वो शायद ही और कोई दे सकेगा. इसलिए इस ज्ञान के बिना कोई ज्ञान पहले ही जरूरत होती है. इसी से अपन ये भाव पर भाव और आत्मा का कल्याण भी कर सकते हैं संसार में जीते जीते, और कई कार्यों को अपन संपन्न अपनी लाइफ को भी बना सकते हैं. इसी तरह मैं आपको यही बताना चाहती हूँ कि अपनी जो कायाकल्प होती है, सच झूठ की को अलग कर सकते हैं, उन सब के बारे में अपन इसी के द्वारा ज्ञान के द्वारा ही कर सकते हैं. इसलिए मैं आपको सच सच प्रणाम करती हूँ. और आप ऐसे अंधेरे में रहते हैं और वहां पर इनका आरोग्य मिशन संस्था है, कई संस्थाओं से जुड़े हुए हैं. नेचुरल थेरेपी का भी इनको ज्ञान है और टिफिन सेवा इनके घर से होती है, संस्था से होती है और कई संस्थाओं से जुड़े हुए हैं. और ये जो तथास्तु प्रोग्राम है इनके खुद के द्वारा ही बनाया गया एक प्रोग्राम है. और ये एक ऐसा प्रोग्राम है सरल सहज भाषा जो कि एकदम से पी जाए और समझ में आए, इस तरह की इनकी सरल भाषा है. इसलिए सब इसका आनंद लें और समझें और बहुत ज्यादा से ज्यादा जने इनसे जुड़े. धन्यवाद. थैंक यू थैंक यू. आवाज नहीं आ रही है. हाँ जी, हाँ आई. थैंक यू. થેન્ક યુ વેરી મચ કલાબેન, તમારો ઘણો ઘણો આભાર. જે તમે કહી ગયા એમાંથી કોઈ પણ લાયકાત મારામાં નથી, છતાં તમે કહી ગયા છો તો જરૂર એ લાયકાત લાવવાની કોશિશ કરીશ. અને નિમિષભાઈને વંદન, ભરતભાઈને વંદન, તુરસાબેન અને ગુજરાતી ગૌરવના દરેક મહાનુભાવો અને વડીલોને મારા ચરણ સ્પર્શ અને મારા વંદન સ્વીકારજો. આજે નવમો દિવસ છે તથાસ્તુનો, અને આપણે હવે ઘણી બધી વસ્તુ હજી શીખવાની છે, ઘણી ટેકનિક શીખવાની છે. આજે આપણે બાળકો માટે વિચારવાનું છે, આજે આપણે અફર્મેશન માટે વિચાર કરવાનો છે, અને એ બધી વસ્તુ શીખવાની છે. એના પહેલા આપણે મનનું ઘડતર કેવી રીતે કરવું એના માટે અમુક મેં અહીંયા પર માહિતી જે મારી પાસે છે હું તમને જણાવવા માંગુ છું. મનનું ઘડતર, પ્રત્યેક વ્યક્તિ પોતાના મનનું ઘડતર જાતે જ કરે છે. પ્રત્યેક વિચાર ઈંટ સમાન છે. અવિચારીપણા અને લાપરવાહીથી
આવેલા વિચારોથી ઈંટો અવ્યવસ્થિત લગાડાઈ જાય છે, જેથી દિવાલ કાચી રહી જાય છે, ધક્કો લાગતા તૂટી પડે છે. શુદ્ધ ભાવથી, શુદ્ધ વિચારોથી દિવાલ બનાવો, જીવનની દિવાલ બનાવો. અશુદ્ધ ભાવથી બનેલી દિવાલ સડેલી બનશે અને તૂટી જશે, સલામત નહીં જ રહે. સદા ભયગ્રસ્ત વિચારો, શુષ્ક વિચારો, શંકાઓ, નિષ્ફળતાઓ કે અહમ અને ઘમંડ, નિંદાથી, ગુસ્સાથી, અસત્યથી ભરેલા વિચારો નકામી ઈંટો જેવા છે, નાનકડા ધક્કાથી તૂટી જશે. આપણે મંદિરનું નિર્માણ કરવું છે જેમાં દરેક ઈંટ મજબૂત હોય, જેથી કર્તવ્ય, આત્મવિશ્વાસ, નિસ્વાર્થ ભાવના અને પ્રેમ જરૂરી છે. મનનું ઘટતર સારા વિચારોથી જ થાય છે. બદલાવ લાવવો પડશે, જેથી પોતાની શક્તિનો અંદાજ આવશે. જેવી રીતે આપણે એક ચણતર કરીએ છીએ ઘરનું, તો એમાં ઈંટો ચકાસીને લગાડીએ છીએ, તેવી રીતે જ અહીં વિચારોની ઈંટોને આપણે ચકાસતા જવાનું છે અને પોઝિટિવ કરતા જવાનું છે, અને એનાથી આપણા જીવનને મંદિર જેવું આપણે બનાવવાનું છે. સજાગ રહો. મનમાં સ્વાર્થ, દગો, કાવતરું, પ્રપંચ, ઈર્ષા, દ્વેષ, અભિમાન, વેર, અસત્ય, વાસના, નિંદા, શંકા માટે દરવાજા બંધ રાખો. ઘણી બધી વસ્તુઓ છે, હજી પણ આનાથી ઘણી વસ્તુઓનો આપણે સાવધાની રાખવી પડશે. જીવનમાં દરેક પડે આપણે જે ચાલી રહ્યા છે, બંને તરફ વિચારો ને લીધે આપણને એક તરફ ઈંટ અને એક તરફ ડાયમંડ, એક તરફ પથરાઓ અને એક તરફ ડાયમંડ આપણે કલેક્ટ કરતા જવાના છે, અને તેનાથી આપણા જીવનનું ઘડતર કરવાનું છે, ચણતર કરવાનું છે. એટલે દરેક રીતે આપણે સાવધાની રાખવાની જરૂરી છે. કોલસાની ખાણમાં છીએ અને ત્યાંથી આપણે સફેદ કપડાં પહેરીને નીકળવાનું છે. દાગો ઈચ્છે છીએ એ પરમપિતા પરમેશ્વરનો સાથે આપણો મેળાપ થઈ શકે. જેવી રીતે દૂધ દૂધમાં ભળીને એકરૂપ થઈ જાય છે, તેવી રીતે આપણે પરમાત્મામાં એકરૂપ થવા માટે આપણે એના જેવા બનવાની જરૂર છે, તો જ એની અંદર આપણે મળી શકશું, અધરવાઇઝ મુશ્કેલ છે. જરૂરી છે કે આપણે મનનું ઘડતર યોગ્ય રીતે કરીએ અને એનો આનંદ પામીએ. બાળકો માટે જ મારે ચર્ચા કરવાનો ઘણું જરૂરી છે, કારણ કે આજના જે બાળકો છે એને આપણે સમજી નથી શકતા. એજ ડિફરન્સ કહો કે જનરેશન ગેપ કહો, જે પણ તમે કહો, પણ આજના બાળકોને સમજવા ઘણા જ મુશ્કેલ થઈ જાય છે. તો એના માટે આપણે થોડા પાછળ જઈએ અને જે સાયન્સે પ્રૂવ કર્યું છે તેના પર આપણે વિચાર કરીએ. હું અહીંયા એક સ્લાઇડ બતાવું છું, તમે ધ્યાનથી જોશો. જ્યારે આપણે અનાદિકાળમાં વાનર સ્વરૂપે હતા ત્યારે દરેક 5000 વર્ષોમાં નવા ઇન્વેન્શન થતા. કોઈ નવી શોધને, એક શોધ થઈ ગયા પછી બીજી શોધને આવતા 5000+ વર્ષો નીકળી જતા ત્યારે આપણે કંઈક નવી શોધ લાવી શકતા. જેવી રીતે એક લાકડાને આપણે લાકડાના એક બાંબુને એક ટુકડાને આપણે ધાર કરી અને તેનાથી આપણે પશુઓને મારતા શીખ્યા, તીર બનાવતા શીખ્યા, એના પછી એક ગોલ પથ્થરની ઉપર આપણે વસ્તુ મૂકીને ગબડાવતા શીખ્યા, એવી જે પણ વસ્તુઓ આપણે શીખ્યા એ દરેકને એકબીજાનું અંતર 5000 વર્ષોનું હતું. એના પછી જ ઇન્વેન્શન થતું હતું. પછી યુગ બદલાયો, 300 વર્ષ પછી ઇન્વેન્શન થવા લાગ્યું, એના પછી 100 વર્ષો પછી થવા લાગ્યું, અને છેલ્લે 40 વર્ષો પછી ઇન્વેન્શન થયું, અને એના પછી 20 વર્ષો પછી થયું. આપણે હયાત છે, આપણે આ યુગ જોયો છે. 40 વર્ષ પહેલા ટીવી આવ્યું હતું અને એના બરાબર 20 વર્ષ પછીથી મોબાઈલ આવ્યો, અને મોબાઈલના 20 વર્ષ પછીથી ઇન્ટરનેટ આવ્યો, અને હવે જે યુગ છે એ 18 દિવસનો આવી ગયો છે. 18 દિવસનો યુગ છે. આપણે કોઈ મોબાઈલ લઈને ઘરે આવીએ છીએ અને એને હજી સારી રીતે સમજી નથી શકતા. કોઈ પણ ઇલેક્ટ્રિક ચીજને, ઇલેક્ટ્રિક ગેજેટ્સને આપણે લાવીએ છીએ, એને આપણે પૂરેપૂરો ઉપયોગ પણ નથી કરતા. ત્યાં સુધીમાં એ જ કંપનીએ એવી જ બીજી ગેજેટ
આવિષ્કાર કરી નાખ્યો હોય છે અને માર્કેટમાં મૂકી દીધી હોય છે અને આપણે પછતાઈએ છીએ કે આપણે વેલી લઈ લીધી, અધરવાઇઝ આપણને ન્યુ મોડલ મળ્યું હોત. એટલું ફાસ્ટ ઇન્વેન્શન થઈ રહ્યું છે. અને 18 દિવસનું ઇન્વેન્શન ક્યાંથી શરૂઆત થયું? 26 ડિસેમ્બર 2014 થી. એ દિવસે ઘણો ઇમ્પોર્ટન્ટ દિવસ હતો, ત્યારે આપણી પૃથ્વીની ધરામાં ચેન્જ આવ્યો અને દરેક જીવનો ડીએનએ ચેન્જ થયો. છેલ્લા જે 10 વર્ષમાં બાળકો આવ્યા છે એ સુપર કોમ્પ્યુટર જેવા છે. એ લોકોનું માઇન્ડ એટલું સતેજ છે કે તેને સમજવા આપણા માટે મુશ્કેલ છે. જેવી રીતે અત્યારે હું તમારી સાથે જે મોબાઈલ પર વાત કરી રહ્યો છું અને તમારી પાસે પણ જે અત્યારે એન્ડ્રોઈડ સોફ્ટવેરની જે મોબાઈલ છે આપણે યુઝ કરીએ છીએ, કદાચ આપણે એના વિશે પૂરી જાણકારી નથી હોતી. જ્યારે મને આ મારા સને મોબાઈલ ગિફ્ટ આપ્યો, પણ આજ સુધી એની અંદર હાર્ડલી હું 10% મેં યુઝ કર્યો છે. એનાથી વધારે યુઝ કરવાનો મને ડર લાગે છે કે કદાચ હું યુઝ કરીશ અને ક્યાંક કોઈ મેમરી મારી જતી ન રહે, કાં તો કોઈ મારા માટે. આપણે મોબાઈલને યુઝ નથી કરી શકતા, ગેજેટને યુઝ નથી કરી શકતા, અને એના હિસાબે કારણ કે આપણે અપડેટેડ નથી, આપણે એના માટે સક્ષમ નથી. આપણું જે માઇન્ડ છે એ વર્ષો જૂનું છે, તો આપણે કોપઅપ નથી કરી શકતા, કે ટેકનોલોજીને આપણે જાણી નથી શકતા, એ રીતે સમજી નથી શકતા, અને એ જાણીએ પણ છીએ તો એટલા ફાસ્ટ આપણે એની પર કામ નથી કરી શકતા. જ્યારે આજના બાળકો એટલા ફાસ્ટ છે અને એ જલ્દી સમજી જાય છે, કારણ કે એ રીતે જ એ માતાના પેટથી શીખીને આવતા હોય છે. મેં 1.5 વર્ષના બાળકને ડાઉનલોડ મોબાઈલ પર ડાઉનલોડ કરતા જોયા છે, 1.5 વર્ષના બાળકને. મારો જે ગ્રાન્ડસન છે એ 3 વર્ષનો હતો ત્યારે એ મર્સિડીઝ યુટ્યુબ પર મર્સિડીઝના પાર્ટ્સને શીખતો હતો. એટલું પાવરફુલ અત્યારે ઇન્ટેલિજન્સ થઈ ગયું છે. અને એ કોણ કરાવી રહ્યું છે? એ ઈશ્વર કરાવી રહ્યા છે. બાળકને પહેલેથી તૈયાર કરીને આ જગતમાં લાવવા માટેનો પ્રયાસ આપણો નથી, એ ઈશ્વરનો છે. એ સમજવાની આપણે ઘણી જરૂર છે, જેથી કરીને આપણે બાળક સાથે સમન્વય સાધી શકીશું. અધરવાઇઝ આપણી એને કોઈ જ જરૂર નથી. ગઈકાલે પણ આપણે સમજ્યા હતા કે બાળકને માટે એનું ગૂગલ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને ગૂગલ પર એ બધી માહિતી છે જે માહિતી કદાચ આપણી પાસે પણ નથી. આપણી જરૂર બાળકને જરા પણ નથી, આપણને બાળકની જરૂર છે. એટલે જરૂરી છે કે આપણે બાળક સાથે પ્રેમથી વર્તીએ, લાગણીથી વર્તીએ, તો જ બાળક આપણી ઇજ્જત કરશે અને આપણી સાથે સંબંધ બાંધી રાખશે. અધરવાઇઝ અગર બાળકને આદેશ આપવાની ભાષા વાપરશું, ઓર્ડર આપવાની ભાષા વાપરશું, તો બાળકને આપણે ખોઈ બેસીશું. બાળક આપણાથી નારાજ થઈ જશે અને એ આપણાથી સંબંધ નહીં રાખે અને એ બહાર બીજા એના જેવા દોસ્તો સાથે સંબંધ રાખવાનું સ્ટાર્ટ કરી દેશે, આપણી સાથે કંટાળશે. પરંતુ જો આપણે એની સાથે પ્રેમ ભરી રીતે વર્તશું તો કદાચ આપણે એની સાથે જોડાઈ રહીશું. એટલે જરૂરી છે કે બાળકને આપણે સમજવા જરૂરી છે. બાળક શા માટે આ રીતે ગેજેટ્સની પાછળ પડ્યું છે એ સમજવાની ઘણી જરૂર છે. એટલા માટે પડ્યું છે કારણ કે એની અંદર જે ઇન્ટેલિજન્સ છે એ ઇન્ટેલિજન્સને કઈ રીતે બહાર લાવે, એની પાસે બીજો કોઈ ઉપાય નથી. આપણે એને સમજી શકતા નથી, એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે તે સમજી નથી શકતા. આપણે જૂનવાની છીએ અને આપણે, હું તો તમને કદાચ ખોટું લાગશે પણ હું મારી જાતને પહેલા કહું છું કે આઈ એમ આઉટડેટેડ બોક્સ, માય સેલ્ફ આઉટડેટેડ બોક્સ, એની બરાબરીમાં હું તદ્દન ઝીરો છું. હા, હું એમ કહી શકું કે મને ઘણો અનુભવ છે, પરંતુ એ અનુભવનો અત્યારે શું અર્થ છે? આજની તારીખમાં એ મારો અનુભવ કોઈ જ કામનો નથી. આપણને યાદ હશે કે આપણને કોઈની ચુગલી, આપણને કોઈની બુરાઈ ઘણી ગમતી. કોઈ ત્રીજા વ્યક્તિની વાત કોઈ આપણને કહે તો આપણે ધ્યાનથી સાંભળતા અને એના પર આપણા વિચારો પણ પ્રગટ કરતા. જ્યારે આજના બાળકોને કોઈ ત્રાહિત વ્યક્તિની, કોઈ પડોશીની, કોઈ ત્રીજા વ્યક્તિને તમે વાત કરો, એ બાળક ત્યાંથી ઉઠી જશે. એને જરાય પસંદ નથી,
એને કોઈની નિંદા જરાય પસંદ નથી, એને ફક્ત એની જ વાત પસંદ છે, બીજી કોઈ વાત પસંદ નથી, બીજા કોઈ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ નથી. કારણ કે એનું ઘડતર એ રીતે જ થઈ રહ્યું છે, આજનો સમયની માંગ છે એ, અને એ સમયની માંગને આપણે સમજવી જરૂરી છે. બાળક તો સમજદાર પહેલેથી જ છે, પહેલેથી જ એ માના પેટથી જ એ તૈયારી કરીને જ એ રીતે આવ્યો છે. આપણે એની સાથે કોપઅપ થવાનું છે, આપણે જોડાઈ રહેવાનું છે, અને ફક્ત એક જ આપણી પાસે રસ્તો છે, અને એ રસ્તો છે પ્રેમનો રસ્તો. જરૂરી છે કે આપણે એને પ્રેમ આપીએ, વહાલ આપીએ. ઘણીવાર આપણે એમના ઓનર થઈ જઈએ છીએ, માલિક થઈ જઈએ છીએ. વેરી સોરી અબાઉટ ધેટ. ક્યારે પણ માલિકપણું નહીં બતાવતા. જ્યારે માલિક બતાવશો તો ડેફિનેટલી એ આપણા હાથમાં રહેવાનો જ નથી, અને દૂર ચાલે જશે, સંબંધ તોડી નાખશે. એના આપણે કેરટેકર થવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. એ બાળક આપણે ત્યાં આવ્યું છે તો એને પ્રેમની જરૂર છે, એને સહાનુભૂતિની જરૂર છે. આપણે એને સગવડ કરી આપવાની છે, એઝ એ કેરટેકરનો રોલ નિભાવવાનો છે, ના કે એના માલિક બની જવું છે. મારું જ સાંભળે એવી ઘણા વાલીઓને એવી ઈચ્છા હોય છે કે મારું બાળક કે મારો સંતાન મારું સાંભળતું કેમ નથી. હું તમને ખાતરી આપું છું સાહેબ, એ કોઈ દસ થવાનું નથી. ને અગર સાંભળી પણ લેશે તો કરશે તો પોતાના મનનું જ, ને કદાચ અગર છતાં પણ સાંભળી લીધું તો બહુ ખુશનસીબની વાત છે કે આપણું સાંભળે છે. અધરવાઇઝ આપણું સાંભળવા માટે એનો જન્મ જ નથી થયો. આ જગતમાં કોઈ પણ આપણું સાંભળવા માટે સર્જાયું નથી. એટલે પહેલા તો એ જીદ જ છોડી દેવાની કે કોઈ મારું સાંભળે. મારું સેના માટે સાંભળે? હું શું પ્રૂવ કરવા માંગુ છું આ જગતમાં? જગત ઈશ્વરનું છે, હું અહીંયા એક મુસાફર છું, અને આ જગતમાં મારા પછી આવનારી દરેક વ્યક્તિને હું બતાવું છું કે મારું આ સાંભળો. અને તે પણ જે પહેલેથી ઓલરેડી ઇન્ટેલિજન્સી લઈને આવ્યા છે. મારે તો એની મદદ લઈને આગળ વધવું જોઈએ, જેને બદલે હું વિચાર કરું છું કે મારું એ લોકો સાંભળે. મારી પાસે એવી કોઈ ઇન્ટેલિજન્સી નથી. હું આજની ટાઈમમાં કોપઅપ થાઉં એવી મારી કોઈ કેપેબિલિટી નથી. હું એવા કોઈ ટેકનોલોજી ગેજેટ્સ અને એ બધાનો ઉપયોગ કરીને હું નવો આવિષ્કાર કરી શકું એ રીતની મારી કોઈ તાકાત પણ નથી. અને છતાં હું વિચાર કરું છું કે મારો અનુભવ મારી આવનારી પેઢી સાંભળે. શક્ય નથી, નહીં સાંભળશે. એટલે કોઈને પણ પોતાના જેવા બનાવવાની કોશિશ નહીં કરવી. પહેલો આપણે આ કામ કરવાનું છે કે કોઈને પણ પોતાના જેવા નહીં બનાવવા. ને બીજી વાત છે કે દરેક વ્યક્તિ એકબીજા જેવી નથી જ. આપણે એકબીજાથી સદંતર અલગ છે. પરમાત્માએ એક જેવા બે ચહેરા બનાવ્યા નથી. તો જરાય કોશિશ એવી નહીં કરતા કે આપણા બાળકો આપણા જેવા બને. કોશિશ જરાય નહીં કરતા, એક શક્ય જ નથી. કારણ કે પરમાત્મા એક જેવા બે ને આ ધરતી પર રાખતો નથી, એકને તરત બોલાવી લે છે ઉપર. એક જેવા બે ની આ ધરતી પર એને જરૂરત જ નથી, તરત એકને બોલાવી લેવામાં આવશે. એટલે કોઈને પણ પોતાના જેવા બનાવવાની કોઈ દિવસ આપણે કોશિશ નહીં કરવી જોઈએ. જેવા એ બને છે એની અંદર સાથ સહકાર આપો, એને ગાઈડન્સ આપો, એને સારા મિત્ર બનાવવાની આપણે એને એ કરવા સલાહ આપવાની છે, અને એક સારા મિત્ર થઈને એની સાથે રહેવાનું છે. અને જે એની અંદર ખાસિયત છે આપણે પાછળ જોડી ગયા છે કે દરેકની અંદર પરમાત્માએ ખાસિયતોનો ખજાનો મૂક્યો છે. વી ઓલ આર સ્પેશિયલ. દરેક જીવ સ્પેશિયલ છે. આ જગતમાં દરેક જીવનું યોગદાન છે. દરેક વૃક્ષનું, દરેક પોદાનું, દરેક જાનવરનું, દરેક પંખીનું, દરેક પશુનું. કારણ કે પરમાત્મા કે ઈશ્વર કોઈ વ્યર્થમાં તો કોઈ કામ કરતો જ નથી. દરેક વસ્તુ જે આ જગતમાં દેખાય છે, મુકાયેલી છે, એનો અર્થ છે, એનું કારણ છે, અને એનો ઉપયોગ છે. એટલા માટે જ મુકાયેલી છે, ચાહે આપણા સમજમાં નથી આવતી. કારણ કે આપણી જે બુદ્ધિ છે એનો વિકાસ થયો જ નથી. હાર્ડલી આપણી બુદ્ધિનો વિકાસ આપણે 4% ની આસપાસ કર્યો છે. ઓનલી 4%, 4 to 4.5%. એટલો જ આપણી બુદ્ધિનો વિકાસ થયો છે. હજી ઘણો વિકાસ કરવાનો બાકી છે, અને એના માટે સ્પિરિચ્યુઅલ લેવલ પર આગળ વધવાથી જ એ શક્ય બનશે. એટલે જરૂરી છે કે કોઈને પણ આપણે પોતાના જેવા ન બનાવીએ, એવી કોશિશ નહીં કરીએ. આપણું બાળક કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ રાખે છે, કઈ વસ્તુમાં એ પાવરદો છે, કઈ વસ્તુ કરવાથી એને કંટાળો નથી આવતો, કઈ વસ્તુ એને કરવાથી એને આનંદ આવે છે,
कई वस्तु में रत रहे छे ए जाणवानी अपना माँ बापोए घणी जरूर छे। नहीं कि अपना विचारों ने थोपी दई अपने चार्टर एकाउंट छे तो अपना बाड़क पण चार्टर एकाउंट बनी जाए, अपने इंजीनियर छे तो बाड़के पण इंजीनियर थईने कंपनी संभाळवी जोईए, अपने वेपारी छे तो बाड़के पण वेपारनी गादी पर आवीने दुकान पर बेसवुं जोईए। ना, એનું જીવન સેના માટે સર્જાયેલું છે એ સમજવાની ઘણી જરૂર છે અને એના હિસાબે એને આગળ સાથ આપવાની જરૂર છે જેથી એ આગળ જઈને એ જ જેની અંદર એને ઇન્ટરેસ્ટ છે ત્યાં એ સક્સેસ થઈ શકે। મારી પાસે ઘણા કાઉન્સેલિંગ માટે પેરેન્ટ્સ આવે છે અને એમાંનો એક એક્ઝામ્પલ તમને આપવા માંગુ છું। એક પેરેન્ટ્સ એમના સનને લઈ આવ્યા મારી પાસે અને એમને કીધું કે આ એન્જિનિયરિંગમાં એને એડમિશન મેળવ્યું છે, બે વર્ષ તો જેમ તેમ કરીને કાઢી નાખ્યા પરંતુ ત્રીજા વર્ષમાં આ એટેન્ડ જ નથી કરતો, ભણવા જતો। તો એને મને કીધું કે સર મને તો એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હતો જ નહીં, મારા ફાધર એન્જિનિયર છે અને મને જબરદસ્તી એન્જિનિયરિંગ બનાવવા માટે મને મૂકવામાં આવ્યો છે અને મને જરાય ઇન્ટરેસ્ટ નથી। જ્યારે મેં એને પ્રેમથી પૂછ્યું કે તને સેનામાં ઇન્ટરેસ્ટ છે તો કે એ મને ખબર નથી કે મને સેનામાં ઇન્ટરેસ્ટ છે। એના મમ્મી પપ્પાને પૂછ્યું કે આ તમારા બાળકને શું કરવાથી ગમે છે કે અમને પણ ખ્યાલ નથી આવતો। એવું તમે વિચાર કરીને આવજો કે તમારા બાળકને શું કરવાથી આનંદ આવે છે, પેલા બાળકને પણ સમજાવ્યો કે બેટા તને શું કરવાથી આનંદ આવે છે, જેમાં તને થાક નથી લાગતો તેમાં તને ઉત્સાહ આવે છે, તું એનર્જાઇઝ થઈ જાય છે અને તને ઘણો આનંદ આવે છે, એવી કઈ વસ્તુ છે? ભલે મને પછી ફરીથી મળ પણ મને આ તું જાણકારી આપ। અને થોડા દિવસ પછી એ બંને પાછા આવ્યા મારી પાસે, ત્યારે મને જણાવ્યું કે મને રાંધવામાં ઘણો ઇન્ટરેસ્ટ છે, જ્યારે હું મમ્મી સાથે કિચનમાં જાઉં છું અને અમુક વાનગી બનાવવા મમ્મીને હેલ્પ કરું છું અને જ્યારે એ એક સારી વાનગી બને છે તો એમાં મને સૌથી વધારે આનંદ આવે છે અને મને શીખવામાં પણ આનંદ આવે છે। અને હું ઘણી વાર એવી રીતે સારી વાનગીઓ બનાવી એ હું ઘણી વાર શીખું છું અને જાણું છું। તો મેં એના પપ્પાને કીધું કે તમે એને ખોટી જગ્યાએ એડમિશન આપ્યું છે, તમે એને એક સારું એજ્યુકેશન તમે આપો, ફૂડ અને ફૂડની રિલેટેડ બધી વસ્તુઓને શીખવાડો, એની અંદર એને સારું સક્સેસ મળી જાય। અને એ બાળકે એના પપ્પાના હેલ્પથી આજે એક હોટલ એને ખોલી છે અને હોટલ ધમધોકાર ચાલી રહી છે, ઘણું નામ છે બોમ્બેમાં એ હોટલનું। એટલે મારું તમને અહીંયા જણાવવાનું છે કે બાળકની અંદર શું ખાસિયત છે એ જાણવાની જરૂર છે, ના કે આપણા વિચાર આપણે એમની પર થોપીએ। બીજી વાત, બાળક એ આપણું ઓડિયન્સ નથી, આપણે ઓડિયન્સની જેમ જ્યારથી નાનું બાળક મોટું થાય છે આપણે બ્લા 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 અહીંયા બેસ, અહીંયા ઉઠ, અહીંયા કર, આ કર, તે કર, એની મરજીથી એને કરવા જ નથી દેતા। આપણા માટે એ ફ્રીમાં ઓડિયન્સ મળી જાય છે અને એ ઓડિયન્સ એટલું ફ્રી હોય છે કે જ્યાં સુધી એ મોટો થતો નથી ત્યાં સુધી આપણે એનાથી આગ્રહ નહીં પણ આદેશની ભાષા વાપરતા થઈ જઈએ છીએ અને એ આદેશ પછી આગળ જતા જ જ્યારે આદેશ તોડી નાખે છે ત્યારે આપણને ઘણું દુઃખ લાગે છે। એટલે બાળક છે એ આપણું ઓડિયન્સ નથી, જ્યારે એને ઓડિયન્સ સમજીને વાત ન કરીએ, આપણું એ આપણો એ પાર્ટ છે, આપણું એક્સટેન્શન છે, બાળક એ મા બાપનું એક્સટેન્શન હોય છે, આપણે છે ત્યાં। એટલે કોઈ દિવસ પણ ઓડિયન્સ જેવો વર્તાવ બાળક સાથે ક્યારેય નહીં કરવો, બાળક કંટાળી જશે, બાળક તમને એવોઈડ કરશે, તમારી પાસે નહીં આવશે। એટલે આપણે ઘણી જરૂર છે સાવધાની રાખવાની જરૂર છે કે બાળકને શું ગમે છે શું નથી ગમતું એની પર આપણે વિચાર કરીને એ રીતે એને એને ઉછેર કરીએ। આપણે બાળક માટે મિરર છીએ, બાળક આપણી અંદર એનો ચહેરો જોતો હોય છે, આપણે કઈ આદતો રાખીએ છીએ, કેવી રીતે વાત કરીએ છીએ, ક્યાં ગુસ્સો જતાવીએ છીએ, કેવી રીતે જમીએ છીએ, કેવી રીતે કપડાં પહેરીએ છીએ, દરેક વસ્તુ બાળક આપણાથી જ શીખે છે। ઘણી બધી કમ્પ્લેન મારી પાસે આવે છે કે બાળકો માનતા જ નથી, બાળકો સ્ટડી નથી કરતા, બાળકો તોફાન કરે છે, બાળકો જિદ્દી થઈ જાય છે। મારું તમને એમ કેવું છે કે આ બધા બાળકો આગળ આ રીતે કરે છે તો એ શીખ્યા ક્યાંથી શીખ્યા? બાળક એ આપણું એક્સટેન્શન છે અને દરેક વસ્તુ મા બાપથી જ શીખતા હોય છે। બહારથી મુશ્કેલથી કદાચ 5-10% શીખ્યા હશે પરંતુ 90% તો મા બાપથી જ શીખ્યા છે। તો પહેલા તો આપણે સુધરવાની જરૂર છે, આપણે મિરર છીએ તો આપણી ઇમેજ સુધારવાની જરૂર છે,
જેથી કરીને બાળક આપણી આદતો જોઈને આપણું અનુકરણ કરીને એ પણ એ રસ્તા પર આગળ વધે. એટલે ઘરમાં શાંતિ બનાવવી જરૂરી છે, ઘરની અંદર આપણે સુધરવું જરૂરી છે અને સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે, ધર્મનો સ્થાપના કરવાની જરૂર છે, અને જેથી કરીને બાળક પણ એ જ રસ્તે આગળ વધી શકે. બાળક એક ઉમરા છોડ સમાન છે, જેને આપણે જેવી રીતે વાળશું તે રીતે આગળ વધશે. એટલે જરૂરી છે કે આપણે એની શક્તિ બનીએ, આપણે એની એનર્જી બનીએ, ના કે આપણે એને ઓર્ડર આપીએ. જરાય નહીં, ક્યારે પણ ઓર્ડર આપવાની આપણે કોશિશ નહીં કરવી જોઈએ. આપણે એને સલાહ આપવાની છે, પ્રેમથી આપવાની છે, આપણે એનું સજેશન લેવાનું છે. એક ચોપડીમાં મેં વાંચ્યું છે કે બાળકો આપણને સુધારવા માટે આવતા હોય છે. મને અત્યારે ચોપડીનું નામ યાદ નથી, પરંતુ તમને જણાવું છું અને આ હકીકત છે કે બાળકો આપણને સુધારવા માટે આવે છે. મારામાં પણ ઘણી કમીઓ હતી, મારા સન એને મને ઘણી રીતે મને સુધાર્યો છે અને મને રસ્તા પર લાવ્યો છે. ઘણી કમીઓ હતી, ઘણી નાદાની હતી, ઘણી કુટેવો હતી, એ બધાથી મને સુધારવામાં મારા સનનો ઘણો મોટો યોગદાન છે. એટલે બાળકો આપણને સુધારવા માટે આવતા હોય છે, એમની હેલ્પ લઈને આપણે ઘણો બધો વિકાસ કરી શકીએ છીએ, ઘણી બધી ઉન્નતિ કરી શકીએ છીએ, આપણા ઘરને અને આપણા સમાજને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. તો એની હેલ્પ લેવાની જરૂર છે. અને મારું તો એમ માનવું છે, જ્યારથી મને મારા દીકરા સાથે એક સારો સંબંધ બંધાયો, એના પછી મેં દરેક વાતમાં મારા બાળકની અને મારી ડોટર ઇન લોની સલાહ લીધા વગર મેં કોઈ કામ નથી કર્યું. મારા દરેક કામમાં એમને મેં સાથે રાખ્યા છે અને દરેક વાત મેં એમની સાથે શેર કરી છે. એના પછી જ ને એ કરવાથી મને ફાયદો એ થયો કે એમના પણ દરેક કામમાં એમને મને સાથે રાખ્યા છે, નાનામાં નાની વાત માટે મારી સલાહ લીધી છે, મારી રાય લીધી છે. આપણે એમની રાય લેતા જશું તો એ આપણી રાય લેશે, અધરવાઇઝ આપણી એમને જરૂરત જ નથી, એમના માટે ગૂગલ જ કાફી છે. એટલે જરૂરી છે કે આપણે બાળકનો સ્વભાવ સમજીએ, એની સાથે મિત્રતા કેળવીએ અને એમની સલાહ પણ લેવાની જરૂર છે, એમને સ્પેસ આપવાની જરૂર છે, એમને ઇમ્પોર્ટન્સ પણ આપવાની જરૂર છે. બીજી વાત, બાળકો જ્યારે આપણા કયામાં નથી રહેતા, ઘરમાં તોફાન મચાવે છે, જિદ્દીપણું નિભાવે છે, ઘણીવાર સ્ટડી નથી કરતા અને બેફામ થઈ જાય છે, તો મારે વાલીઓને વિનંતી છે, હું અહીંયા એક તમને તરકીબ બતાવું છું, જે તરકીબ બાળકો સાથે મોટાઓ માટે પણ એટલી જ કામયાબ તરકીબ છે. જ્યારે પણ બાળક સુઈ જાય છે ત્યારે મા બાપે બંને એ બાળક પાસે જઈને એ માથા પર હાથ ફેરવતા એના કાન પાસે જઈને તમે જે ઈચ્છો છો એ વાત એના કાનમાં કહી દેવાની છે. આપણે જોઈ ગયા છે પાછળ કે આત્માનો અને મનનો ડિફરન્સીસ શું છે, ને ત્યારે આપણે જે સેકન્ડ પોઈન્ટ પર હતા, ઓલવેઝ અવેક, જે સબકોન્શિયસ માઇન્ડ છે તે ઓલવેઝ અવેક હોય છે, ક્યારે સૂતું નથી, અને એની ગ્રહણ કરવાની શક્તિ 90% હોય છે. તો જ્યારે આપણું બાળક કે કોઈ બીજી વ્યક્તિ સૂતી હોય છે ત્યારે એ વધારે ગ્રહણ કરતી હોય છે, કારણ કે ત્યારે મન સુઈ જાય છે પરંતુ આત્મા જાગૃત હોય છે. આપણે સમજીએ છીએ કે બાળક સુઈ ગયો છે, કાંઈ સાંભળતું નથી, અને બેડરૂમની અંદર આપણે ગમે તે રીતે વર્તતા હોઈએ છીએ, એની સામે કોઈ પણ વાત કરતા હોઈએ છીએ, ઘણી વાર તો બેડરૂમની અંદર આપણે ઝઘડતા હોઈએ છીએ, બેડરૂમ આપણે બંધ કરી દીધો, બાળક બાજુમાં સૂતું છે અને આપણને ખબર નથી પડતી, અને આપણે ડિસ્કશન કરીએ છીએ અને ઘણી વાર ઝઘડા કરીએ છીએ, આપણે લાગે છે કે બાળક સુઈ ગયું છે, તો બાળકની સામે આજ સૌથી મોટી આપણી મિસ્ટેક છે. એ બાળક બધું જ ગ્રહણ કરે છે અને પછી એ જ સંસ્કારને લીધે બાળક મોટું થતું જાય છે અને પછી એ સ્વચ્છંદી અને તુફાની બની જાય છે, ક્યારે સાંભળતું નથી, કારણ કે એ આપણી જ મિસ્ટેક છે. ક્યારે ને ક્યારે આપણે એની સાથે ખરાબ રીતે એની સામે વર્ત્યા હોઈશું. અને જ્યારે માના પેટમાં બાળક હોય છે ત્યારે તો હજી સાવધાની લેવાની જરૂર છે, કારણ કે ત્યારે તો મન અને આત્મા બંને જાગૃત હોય છે અને બંને રીતે એ બધું ગ્રહણ કરતું હોય છે. એટલે ક્યારે પણ મા બાપે આપસમાં કોઈ ડિસ્કશન કરવું છે કે કોઈ વાતે કઈ ઝઘડવો કરવો છે, તો બાળકના બેડરૂમથી દૂર જઈને મેદાનમાં જઈને ભલે તમે મારામારી કરજો, તમારે જે કરવું હોય તે કરજો, પણ બાળકના જીવન સાથે
कोई दिवस आ रीते नहीं करता तो बाड़क ना जीवन ने तमे बगाड़ी नाखशो अने तमे बाड़क ने खोई देशो। बाड़क नी सामे कोई पण जातनुं डिस्कशन हसबंड वाइफे क्यारे पण न करवुं, कोई पण जातनुं नहीं। एमनी साथे फक्त एमनी सामे फक्त पॉजिटिव वर्तन करवुं। अने एनो सौथी उत्तम दाखलो हुं तमने मारो पोतानो आपुं छुं। અમે જ્યારે બોમ્બેમાં હતા અને બોમ્બેથી અમે ઇન્દોર જ્યારે શિફ્ટ થયા તો ઇન્દોર શિફ્ટ થવાનું કારણ જ એ છે કે મારા ગ્રાન્ડસનનું અહીંયા એડમિશન થયું છે, મારા સન અહીંયા જોબ પર જોઈન થયો અને અમે ઇન્દોર શિફ્ટ થયા અને એના પછી થોડા વખતમાં એ શિફ્ટ થઈ ગયો સુરત, પરંતુ મારી ડોટર ઇન લો એને અહીંયા જોબ મળી છે, ડીપીએસ દિલ્હી પબ્લિક સ્કૂલમાં એ ટીચર છે અને મારો ગ્રાન્ડસન છે એ ટોપ સ્કૂલમાં અહીંયા ભણે છે, શિશુકુંજ નામની સ્કૂલનું નામ છે એની અંદર એ ભણે છે અને એના ભણવાને માટે થઈને અમે બોમ્બે અને સુરત છોડીને, સુરત જે અમારું ગામ છે અને બોમ્બે જે અમારું જન્મસ્થળ છે ત્યાં અમારી પ્રોપર્ટી પણ છે, પરંતુ આ બાળકના ભણવાને ખાતર થઈને અમે અહીં ઇન્દોરમાં રહી રહ્યા છીએ અને મારી અને મારા દીકરાની બંનેની તાકીદ છે અહીં આ લોકોને જે ઘરના લેડીઝ મેમ્બર છે એમને, ક્યાં બાળકને કોઈ પણ જાતનું ના નહીં નથી તકલીફ મુસીબત પ્રોબ્લેમ કે એની સામે કોઈ પણ જાતની તકલીફનો ઉલ્લેખ નહીં કરવો, અને એ અત્યારે 10 વર્ષનો છે અને એ જમ્પિંગ જેક છે, ઓલવેઝ ઉછળતો ને કૂદતો જ હોય છે અને ઉછળતા ને કૂદતા જ બધી વસ્તુ યાદ રાખે છે અને હું તમને જણાવવા મને આનંદ થાય છે કે ઓલવેઝ એ મેડલ લઈ આવે છે અને ભણવામાં અવ્વલ છે અને એટલો પાવરફુલ અને એટલો ઇન્ટેલિજન્સ છે કે 10 વર્ષના બાળક પણ અમને સલાહ આપી શકે એટલી એ જ્ઞાન ધરાવે છે, કોઈ પણ જાતનો સમયનો વ્યય નથી કરતો, પહેલા સ્ટડી કરે છે પોતાની, દરેક સવારે ઉઠીને બધાને નમન કરે છે, પ્રેયર કરે છે, પોતાની રીતે કરે છે, કશું શીખવવાની જરૂર નથી પડતી, કારણ કે અમે એમની સામે એઝ એ મિરર ઉભા છીએ, અમે એમની સામે કોઈ પણ વાત કે દખલ નથી કરતા, એ પોતાની રીતે ઉછરી રહ્યો છે, અમે જસ્ટ એના કેરટેકર છીએ। તો અહીં એ જણાવવાની જરૂર છે વડીલોને કે બાળકને ઉછાળવા માટે આપણે ઘણી સાવધાની રાખવાની જરૂર છે અને એ સાવધાનીથી આપણે વાંછિત ફળ મેળવી શકીશું, એનો એ રીતે ઉછેર કરી શકીશું જેના માટે એને આ ધરતી પર મોકલવામાં આવ્યો છે। અને આજ આપણે મોટાઓ સાથે પણ કરી શકીએ, જ્યારે પણ મોટાઓ સાથે આપણે કંઈક કામ કરાવવાનું હોય તો એમના પણ કાનની પાસે પ્રેમથી અગર આપણે આ શબ્દ બોલશું જે આપણે કરાવવા માંગીએ છીએ તો બીજા દિવસથી એ વ્યક્તિ એવી રીતે વર્તવાનું સ્ટાર્ટ કરી દેશે। નાના બાળકોમાં તમને આ ઘણું જ જલ્દી તમને આનો અસર દેખાશે કે તમે આજે વાત કરી છે અને કાલથી એ બાળક એવી રીતે વર્તવાનું સ્ટાર્ટ કરશે, મોટાઓને કદાચ બની શકે છે કે થોડી વધારે વાર લાગે, પરંતુ આ ઘણું કારગર છે અને સાયન્ટિફિકલી પ્રૂવ છે। તો મારી દરેક વાલીઓને વિનંતી છે કે તમે આ રીતે તમારા બાળક સાથે વર્તજો, બાળકની સાથે ઘણું સાવધાનીથી વર્તવાની જરૂર છે, આપણે મિસાલ બનવાની જરૂર છે, એક ઉદાહરણ બનવાની જરૂર છે અને બાળકને ઘણું સાચવવાની જરૂર છે। આપણે બાળકને જે રીતે જે દિશા આપશું એ જ દિશા પર બાળક આગળ વધશે અને આપણું નામ, દેશનું નામ, પોતાનું નામ રોશન કરી શકશે જ્યારે એનો ઉછેર બરાબર રીતે થયો હશે, અધરવાઇઝ એની લાઈફ પણ આપણે વેસ્ટ કરી નાખશું અને એના જવાબદાર આપણે છીએ, બાળક કદાપી નથી। એટલે આ બધી વસ્તુમાં એક જ વાત સામે આવે છે કે સુધરવું આપણે જોવું જોઈએ, આપણું હોવું જોઈએ, તકેદારી આપણે રાખવાની જરૂર છે, બાળકોએ જરાય નહીં, આપણે તકેદાર રહેવાની જરૂર છે, આપણે સાવધાની રાખવાની જરૂર છે, આપણે પોઝિટિવ થવાની જરૂર છે। થેન્ક યુ વેરી મચ તમે મને બાળક માટે જે તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ। હવે જે બીજા ટોપિક પર આવીએ છીએ, ગુસ્સો। ઘણાને ગુસ્સો આવતો હોય છે અને ગુસ્સામાં આપણે આપણા સંબંધીઓ સાથે, આપણા સગાઓ સાથે, આપણા પોતાનાઓ સાથે સંબંધ તોડી નાખતા હોય છે। ગુસ્સો ઘણી વાર અજાણતા જ આવી જાય છે, કરવામાં નથી આવતા આવી જાય છે અને ઘણી વાર એ કારણવશ પણ હોય છે। ગુસ્સો કરતા પહેલા આપણે વિચાર નથી કરતા, અવિચારીપણે ગુસ્સો આવી જાય છે અને આપણા પોતાનાને આપણે દુભાવીએ છીએ, એમની લાગણીઓને દુભાવીએ છીએ અને
આપણે સંબંધમાં કડવાસ નાખી દઈએ છીએ. જે આપણી કદર કરીએ છીએ એવા ઉપર જ આપણે ગુસ્સો કરતા હોઈએ છીએ. બહાર કરવાની આપણી તાકાત જ નથી, આપણે બહાર કરતા નથી. એટલે જરૂરી છે કે આપણે ગુસ્સો ન કરીએ, આપણા પર કંટ્રોલ રાખીએ. અને ગુસ્સો કરવો પણ હોય તો કેવી રીતે કરવો, તો અહીં હું એના થોડા ઉપાય બતાવું છું કે ગુસ્સો આપણે કેવી રીતે કરવો જોઈએ. પહેલો ઉપાય છે કે ગુસ્સો જ્યારે પણ આવે, તમે થોડો પોઝ લઈ લો, થોડોક ટાઈમ લઈ લો અને પછી ગુસ્સો કરજો. ગુસ્સો નહીં આવશે. ગુસ્સો ક્યારે પણ આવે, તમે એને ઇન્સ્ટોલમેન્ટમાં ડિવાઈડ કરી દો અને ગુસ્સો કરો. ગુસ્સો ઠંડો થઈ જશે. ક્યારે પણ ગુસ્સો આવે અને જે વ્યક્તિ પર ગુસ્સો આવતો હોય છે તે વ્યક્તિથી ઊંધા થઈને આપણે ગુસ્સો કરીએ, ગુસ્સો ઠંડો થઈ જતો હોય છે. જ્યારે પણ ગુસ્સો આવે, બંને હાથે તાળી વગાડતા વગાડતા ગુસ્સો કરો, ગુસ્સો નહીં કરી શકશો. જ્યારે પણ ગુસ્સો આવે, સીટી વગાડતા વગાડતા કરજો, ક્યારે પણ ગુસ્સો નહીં કરી શકો. જ્યારે પણ તમને ગુસ્સો આવે, ગીત ગાતા ગાતા ગુસ્સો કરજો, તમે ગુસ્સો નહીં કરી શકો. જ્યારે પણ ગુસ્સો આવે, તમે ડાન્સ કરતા કરતા ગુસ્સો કરજો, તમે ગુસ્સો નહીં જ કરી શકો. જ્યારે પણ ગુસ્સો આવે, તમે જમીન પર સૂતા સૂતા કરો, ગુસ્સો તમને નહીં જ આવે. પણ તમને ગુસ્સો આવે, તમે જે વ્યક્તિ પર ગુસ્સો કરવાના હો તેનાથી દૂર થઈ જાઓ, તો પણ ગુસ્સા પર તમે કંટ્રોલ કરી શકશો. આ તમને મેં થોડી જાણકારી આપી છે ગુસ્સાને કંટ્રોલ કરવાની. એ રીતે આપણે ગુસ્સો કંટ્રોલ કરવો જોઈએ, કારણ કે ગુસ્સો કરવાથી આપણે આપણા સ્વજનની સાથેના આપણા સંબંધોને બગાડી દઈએ છીએ અને ગાંઠો પડી જાય છે. અને જે ગાંઠો પડતી જાય છે, તેમ તેમ દોરીની લંબાઈ નાની થતી જાય છે અને જીવનની અંદર કડવાસ થતી જાય છે. અને એ કડવાસને લીધે ઘણા લોકો ડિપ્રેશનમાં વહી જાય છે, ઘણા લોકો બીમારીના ભોગ થઈ જાય છે. જેવી રીતે આપણે આગળ જોઈ ગયા કે સ્વભાવ જેવો સ્વભાવ તેવું શરીર. એટલે જરૂરી છે કે આપણે દરેક વસ્તુની સાફ સફાઈ કરતા રહીએ, આપણા અંતકરણને, મનને અને દિલને આપણે સાફ રાખીએ, જેથી કરીને આપણે જીવનને આનંદમય બનાવી શકીએ. ગઈકાલે આપણે અહીંથી જે શીખ્યા હતા, અનકન્ડિશનલ લવ એન્ડ ફર્ગિવનેસ, તમે બધાએ ઘરે એની પ્રેક્ટિસ કરી હશે, મેડિટેશન કર્યું હશે, તમને ઘણું ગમ્યું હશે. તો આજે ફરીથી આપણે એ જ મેડિટેશન અત્યારે કરવા જઈ રહ્યા છીએ અને એ મેડિટેશનની અંદર હજી એડવાન્સ લેવલ પર આજે જવાનું છે. ગઈકાલે આપણે બલૂન જે મોકલાવ્યા હતા, એ ફક્ત એ લોકોને મોકલાવ્યા હતા જેની સાથે આપણા સંબંધ બગડેલા છે. પરંતુ આજે એ બલૂન આપણે યુનિવર્સને મોકલાવશું, બ્રહ્માંડને મોકલાવશું. બ્રહ્માંડની અંદર દરેકે દરેક જીવને મોકલાવશું, કણે કણમાં મોકલાવશું. અને ત્યાંથી ફરીથી એટલીસ્ટ મલ્ટીપ્લાય બાય 9 ટાઈમ્સ થઈને એ જે પ્રેમ આપણે વેચ્યો છે એ ફરીથી પાછો આપણી પાસે આવશે અને આપણે એનો આનંદ લઈશું. એના પછી બ્રહ્માંડની અંદર કોઈ પણ વ્યક્તિ આપણાથી અજાણ નહીં હશે, એ આપણા પ્રેમથી બંધાયેલી હશે. અને તમે ક્યાં પણ મોકલો, બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ, દરેક જીવ તમને પ્રેમ કરતો થઈ જતો હોય છે અને દરેક જીવ તમને વાલો થઈ જશે. દરેકને માટે તમારો પ્રેમ બની જશે, તમે પ્રેમના પુંજ થઈ જશો. તો ચાલો આપણે એ મેડિટેશન કરવાની ઘણી જરૂર છે. આપણા હાથમાં જે પણ વસ્તુઓ છે તે બાજુ પર મૂકી દઈએ અને આપણે ચશ્મા પહેર્યા છે તો એ ચશ્માને આપણે બાજુ પર ઉતારી દઈએ, પગ જમીન પર ટેકાવી દઈએ. જમીન પર બેઠા હોઈએ તો આપણે પલાઠી મારીને બેસી જઈએ અને આપણે આંખો બંધ કરીએ અને આપણે મેડિટેશન સ્ટાર્ટ કરી રહ્યા છે. 3 વાર આપણે ઓમ કહેશું.
अपनी आंखों बंद छे, अपनो ध्यान अपना बन्ने पगनी पंजाओ तरफ, बन्ने पगनी आंगड़ियों अंगूठा अने पगना पंजा टोटल शिथिल, टोटल ढीला, टोटल हल्का, कोई तनाव नहीं, टोटल रिलैक्स। बन्ने पगनी पिंडियों, बन्ने पगना घुटाओ, बन्ने पगनी चांगो, टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे आपणे जे नीचेनी इंद्रियो छे, जननी इंद्रिय ने गुदास्थानी इंद्रियो, त्यां ध्यान करवानुं छे। बन्ने इंद्रियो टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे आपणो ध्यान बेक साइड पर, स्पाइनल कोड ना दरेक मनकाने, करोड़रज्जु ना दरेक मनकाने आपणे शिथिल करवानुं छे, हल्को करवानुं छे, तनाव मुक्त करवानुं छे। नीचेथी ऊपर जता दरेक मनका पर ध्यान दोरता दरेक मनकाने आपणे रिलैक्स करीए, टोटल रिलैक्स। हवे अपनो ध्यान अपना स्टमक, पेट अने पेटनी अंदरना ऑर्गन्स तरफ, टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे अपनो ध्यान अपना हार्ट तरफ, अपनो हार्ट सामान्य रीते श्वास लईए छीए, छोड़िए छीए, टोटल रिलैक्स। अपनी छाती नो भाग, टोटल रिलैक्स। हवे अपनो ध्यान बन्ने हाथों तरफ, अपना हाथना पंजाओ, अपना अंगूठाओ, अपनी आंगड़ीओ, अपनी बाजुओ, अपना एंकल्स अने अपनी बाइसेप बाजूबंद ने अपना बन्ने कांधाओ, टोटल रिलैक्स, खबाओ, टोटल बन्ने हाथ रिलैक्स, कोई तनाव नहीं, टोटल रिलैक्स। हवे आपणो ध्यान गड़ा तरफ, इनसाइड थी अने आउटसाइड थी अपना गड़ा नो भाग, टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे अपना चेहरा पर ध्यान करिए, अपने चीन नो भाग, दाढ़ी नो भाग, अपना होठ, अपने जीभ, अपना दांत अने अपना गाल, टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे आपणो ध्यान आपणा कान तरफ, बन्ने कान, टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे आपणो ध्यान आपणा नोज तरफ, श्वास लईए छीए, श्वास छोड़ीए छीए, कोई तनाव नहीं, टोटल रिलैक्स। आपणी आंखो बंद, नम, शांत, टोटल रिलैक्स, कोई तनाव नहीं। हवे आपणो ध्यान आपणा फोरहेड, कपाळ तरफ ने आपणा ब्रेन तरफ, टोटल रिलैक्स। बन्ने शक्तिओ, मन अने आत्मा, बन्ने शक्तिओ, टोटल रिलैक्स, कोई तनाव नहीं। आपणे एक गार्डन में उभा छीए, घणो ज विशाळ गार्डन छे अने एनी अंदर आपणे उभा छीए। एक रस्तो जे आगळनी तरफ जाय छे, ए रस्ता पर धीरे धीरे चालवानुं आपणे स्टार्ट करीए छीए। धीरे धीरे चालता आपणे कॉन्शियस माइंडमां छे, आगळ जता आपणे जोईए छीए नाना नाना वृक्ષો ને નાના નાના પૌધાઓ આપણને દેખાય છે, જેની પર આપણા પસંદના ફૂલો ઉગ્યા છે, ફૂલોની સુગંધ આવે છે, બટરફ્લાય પતંગિયાઓ ઉડી રહ્યા છે, આપણે ખુશ થતા થતા આગળ વધીએ છીએ। આપણે આત્મા તરફ જવું છે, સબકોન્શિયસ માઇન્ડ તરફ જવું છે। ધીરે ધીરે આગળ ચાલતા આપણને મોટા મોટા વૃક્ષો દેખાય છે, તેની પર આપણા પસંદગીના ફળો લાગ્યા છે, બર્ડ્સ અને પંખીઓ બોલી રહ્યા છે, એનો અવાજ આવી રહ્યો છે। ધીરે ધીરે ચાલતા આપણે એક સીડી પાસે આવીને ઉભા રહીએ છીએ, જે સીડી આપણને આત્મા તરફ લઈ જાય છે, જેના 10 સ્ટેપ છે। ધીરે ધીરે આપણે સીડી ઉતરવાનું સ્ટાર્ટ કર્યું, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0। આપણા પગ રેતીને સ્પર્શે છે, સામે આપણને સમુદ્ર દેખાય છે, ઘણો મોટો સાગર દેખાય છે, લહેરોનો અવાજ આવે છે। ધીરે ધીરે આપણે એ તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં લહેરો આપણા પગને અડે છે, સ્પર્શ કરે છે, ત્યાં આવીને આપણે ઉભા રહીએ છીએ। લહેરોનું પાણી આવી રહ્યું છે, આપણા બંને પગને ભીંજવીને જઈ રહ્યું છે। આપણી નજર બંને પગના પંજાઓ તરફ જાય છે, નીચે જોઈએ છીએ તો ત્યાં આપણને ઘણા કલર્સ આપણા પગોમાંથી નીકળતા દેખાય છે। જે પણ નેગેટિવિટી આપણા મનની અંદર આપણે રાખી હતી, એ બધી જ નેગેટિવિટી અને નેગેટિવ એક્સપિરિયન્સ, નેગેટિવ વિચારો અલગ અલગ કલર બનીને પગમાંથી નીકળી રહ્યા છે। જે પણ આપણી અંદર ટોક્સિન્સ, જે ઝેરી તત્વ આપણી અંદર હતું, એ પણ અલગ અલગ કલર બનીને પગમાંથી નીકળી રહ્યું છે અને
लहर आवी रही छे, लहेरोनुं पाणी एज कलरने लईने समुद्रमां समाई रह्युं छे। आपणे घणा खुश थई रह्या छे के आपणे प्योर पवित्र अने साफ थई रह्या छे, आपणे डिटॉक्सिफाई थई रह्या छे। थोड़ा समय माटे आ क्रिया चालू राखी रह्या छे आपणे, अने थोड़ा समय पछी जोईए छे के ए कलर निकलतो धीरे धीरे ओछो थई गयो अने पछीथी ए सदंતર બંધ થઈ ગયો। આપણી નજર આકાશ તરફ જાય છે, સૂર્ય ભગવાન ત્યાં દેખાય છે આપણને, એમના તરફથી કિરણો અને પ્રકાશ જે આપણી ઉપર આવી રહ્યા છે, જે આપણને વિટામિન ડી આપી રહ્યા છે, આપણને તરોતાજા કરી રહ્યા છે, આપણને ફિટ એન્ડ ફાઇન કરી રહ્યા છે, એમનો આભાર માનતા આપણે પાણીમાંથી ધીરે ધીરે ચાલતા કિનારા પર આવીએ છીએ, રેતી પર લેફ્ટ હેન્ડ સાઈડ પર આગળ વધીએ છીએ। અહીં આપણે એક બલૂનનો ઘણો મોટો બંચ મૂક્યો છે, આપણા પસંદીદા કલરનો અને પસંદીદા આકારના પંચ। દરેક બલૂન પર આપણે લખ્યું છે અનકન્ડિશનલ લવ એન્ડ ફર્ગિવનેસ। આપણે અહીં આવ્યા પછી એ બલૂનના બંચમાંથી થોડાક બલૂન ઉપાડીએ છીએ અને એ બલૂન આપણે એવી વ્યક્તિઓને મોકલવાના છે જેનાથી આપણા સંબંધ બગડેલા છે, ફરીથી આપણે સંબંધ સ્થાપિત કરીએ છીએ। આપણા પોતાના અપલિફ્ટ માટે, પોતાના જીવનને સફળ થવા માટે, ઈશ્વરને મળવા માટે થઈને, આપણે સ્વચ્છ થઈને, સાફ થઈને, નિર્મળ થઈને એના દરબારમાં આગળ વધીએ, એના માટે થઈને દરેક વ્યક્તિને આપણે પ્રેમ મોકલવાનો છે, ને સૌથી પહેલા આપણે એમને મોકલીએ જે આપણાથી વિસાઈ ગયા છે। એવી વ્યક્તિઓનો આપણે વિચાર કરવાનો છે, એમને આપણે વિઝ્યુઅલાઇઝ કરવાના છે, એમને જોવાના છે, અને બલૂન એક પછી એક આપણે આકાશમાં છોડવાના છે, ને એ વ્યક્તિનો વિચાર કર્યા પછી એનું ચિત્ર આપણે જોવાનું છે, પ્રત્યક્ષ અમે નિહાળવાના છે, અને આપણા મોકલાયેલા બલૂન એ બંને હાથોથી આકાશમાંથી આવતા બલૂનનો એ સ્વીકાર કરે છે અને દિલથી લગાડે છે અને પ્રેમ જાહેર કરે છે અને આપણને પ્રેમ મોકલાવે છે। ફક્ત એવું એક દ્રશ્ય જોવાનું છે। હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું, તમે એક પછી એક બલૂન એ રીતે દરેક વ્યક્તિને યાદ કરીને મોકલાવો, પછી આપણે આગળ વધીએ। એક પછી એક દરેક વ્યક્તિને યાદ કરીને એક પછી એક બલૂન મોકલાવાના છે, ને એ વ્યક્તિ બલૂનનો સ્વીકાર કરે છે એ રીતે આપણે એ ચિત્રને જોવાનું છે, વિઝ્યુઅલાઇઝ કરવાનું છે। એક પછી એક આપણે દરેકને બલૂન મોકલાવી દીધા છે। હવે આપણે એક બલૂન ઉપાડીએ છીએ, એ બલૂન આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુદેવ જેને આપણે પૂજા કરીએ છીએ, આપણા ઈશ્વર કે જેની પણ તમે પૂજા કરો છો, એ મહાન શક્તિને મોકલાવવાનું છે। ઘણા જ પ્રેમથી અને ભાવથી આપણે બલૂન આકાશમાં મોકલાવ્યું છે, બલૂન ઉડતું એમની પાસે જઈ રહ્યું છે, અને મહાન શક્તિ પાસે બલૂન એમને જોયું અને એમણે એ મહાન શક્તિએ આપણા બલૂનનો, આપણો પ્રેમનો સ્વીકાર કર્યો અને આપણને ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ મોકલાવ્યા, જે પામીને આપણે ધન્ય થઈ ગયા। હવે આપણે 2 બલૂન લેવાના છે અને બંને બલૂન આપણા માતા પિતા જેના લીધે આપણે આ જગત જોયું છે, જેનો આપણા પર અપરંપાર ઉપકાર છે, જેને આપણા માટે ઘણું બધું સહન કર્યું છે, એ મહાન વ્યક્તિઓને આપણે બલૂન મોકલાવવાના છે। એ જ્યાં પણ હોય આપણા બલૂન એમની પાસે જઈ રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે કે આપણા માતા પિતા આપણા બલૂનનો સ્વીકાર કરી રહ્યા છે અને ઘણા ખુશ થઈ ગયા છે અને ઘણા 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 ખુશીથી એમને આપણા માટે ઘણા આશીર્વાદ મોકલાવ્યા છે, ઘણો પ્રેમ મોકલાવ્યો છે, જેને પામીને આપણે ઘણા જ આનંદિત થઈ ગયા છે। હવે આપણે એક એનાથી એક મોટો બંચ આપણે લેવાનો છે, એ બંચ આપણા હસબન્ડ કાં તો આપણી વાઈફ, આપણા બાળકો, આપણા ભાઈ બહેન, આપણા ઇનલોઝ અને જેટલા પણ આપણા સગાઓ છે, બધા સગાઓને માટે બલૂન મોકલાવવાના છે। આપણે એ બલૂનનો બંચ આસમાનમાં મોકલાવી દીધો છે, એ દરેક વ્યક્તિને આપણે જોવાના છે, દરેક વ્યક્તિ પાસે એ બલૂન
જઈ રહ્યા છે અને દરેક વ્યક્તિએ આપણા બલૂનનો સ્વીકાર કર્યો છે અને રિટર્નમાં ઘણો બધો પ્યાર મોકલાવ્યો છે. અહીં આપણા પ્રેમનો દાયરો ધીરે ધીરે આપણે વધારતા જવાનો છે. આજ સુધી પ્રેમ વેચવામાં આપણે કંજુસાઈ બતાવી છે, પરંતુ આજે આપણે પ્રેમને જાહેરમાં મૂકવાનો છે, દરેકને માટે, દરેક જીવને માટે આપણે વેચવાનો છે. હવે આપણે એનાથી પણ મોટો પંચ લઈશું. જેટલા પણ આપણા મિત્રો છીએ, જેટલા પણ આપણા પડોશીઓ છે, જેટલા આપણા કસ્ટમર છે, જેટલા આપણા સર્વિસ પ્રોવાઈડર છે, જેટલા આપણા આપણને જે મટીરિયલ પહોંચાડે છે, દરેક જણ, જે પણ જેટલા વ્યક્તિઓ છે, દરેકને આપણો પ્યાર મળે એ ભાવનાથી આપણે બલૂન મોકલાવવાના છે. બલૂન દરેક પાસે જઈ રહ્યા છે, દરેક વ્યક્તિ આપણા બલૂનનો સ્વીકાર કરી રહ્યો છે ને દરેક તરફથી આપણને ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે. હવે એનાથી પણ વધારે મોટું બલૂનનું પંચ આપણે ઉપાડ્યું છે અને અંધેરીના દરેક જીવ, અંધેરી ઈસ્ટ વેસ્ટના દરેક જીવને આપણા બલૂન મળે, નાનાથી નાના અને મોટાથી મોટા જીવ દરેકને આપણા બલૂન મળે એ ભાવનાથી બલૂનનો પંચ આપણે છોડ્યો છે, મોકલાવ્યો છે. દરેક જીવની પાસે આપણા બલૂન ગયા છે, દરેક જીવે આપણા બલૂનને એક્સેપ્ટ કર્યો છે અને દરેક જીવ તરફથી આપણને ઘણો બધો પ્રેમ મળ્યો છે. એ જ રીતે આપણે બોમ્બેના દરેક જીવને મોકલાવવાનું છે, એના પછી મહારાષ્ટ્રના દરેક જીવોને મોકલાવવાનું છે. ધીરે ધીરે આપણા પ્રેમનો દાયરો આપણે વધારતા જવાનું છે અને પછી આપણે ભારત વર્ષના દરેક જીવોને મોકલાવવાનું છે અને એ મોકલાવ્યા પછી દરેક જીવોથી આપણને ઘણો બધો પ્યાર મળી રહ્યો છે. હવે આપણે જે બલૂનનો પંચ ઉપાડ્યો છે આ ધરતીના દરેક જીવો માટે, આ ધરતીના દરેકે દરેક જીવને આપણો પ્યાર મળે એવી ભાવનાથી આપણે બલૂનનો પંચ ઉપાડ્યો છે અને આકાશમાં છોડી રહ્યા છે. આ ધરતીના દરેક જીવને આપણો પ્યાર મળે એવી ભાવનાથી મોકલાવેલા બલૂનો દરેક જીવ પાસે ગયા છે અને દરેક જીવે આપણા બલૂનનો સ્વીકાર કર્યો છે અને રિટર્નમાં ઘણો બધો પ્યાર દરેક બલૂન તરફથી અને દરેક જીવ તરફથી આપણને મળ્યો છે. એ પામીને આપણે ઘણા જ આનંદ વિભોર થઈ ગયા છે. હવે જેટલા પણ બલૂન બચ્યા છે આપણી પાસે એ દરેક બલૂનને આપણે ઉપાડીએ છીએ અને દરેક બલૂનને આપણે આકાશમાં મોકલાવીએ છીએ. આ બ્રહ્માંડમાં જેટલા પણ જીવો છે એ દરેક જીવોને માટે આપણે બલૂન મોકલાવીએ છીએ. દરેક જીવો પાસે આપણા બલૂન જઈ રહ્યા છે. આખું આકાશ કલરફુલ થઈ ગયું છે આપણા બલૂનને લીધે, રંગબિરંગી થઈ ગયું છે. દરેક જગાએ આપણા પ્રેમની જ બોલબાલા છે. દરેક જીવને આપણો પ્યાર મળ્યો છે અને દરેક જીવે આપણા પ્રેમને પામીને આપણને ઘણો બધો પ્રેમ મોકલાવ્યો છે, જે પામીને આપણે આનંદ વિભોર થઈ ગયા છે. સબકા મંગલ, સબકા મંગલ, સબકા મંગલ હોય, સબકા મંગલ, સબકા મંગલ, સબકા મંગલ હોય. દરેક તરફથી, દરેક જીવો તરફથી પ્રેમ મેળવ્યા પછી દરેકની અંદર આપણે પરમાત્માને, ઈશ્વરને જોવાના છે. દરેક જીવની આપણે કદર કરવાની છે, દરેકને પોતાના જેવા સમજવાના છે. ધીરે ધીરે ચાલતા આપણે સબકોન્શિયસ માંથી ફરીથી કોન્શિયસ માઇન્ડમાં આવવાનું છે. ધીરે ધીરે ચાલતા આપણે સીડી પાસે આવીએ છીએ. હવે સીડી ચડવાનું સ્ટાર્ટ કરવું છે આપણે. સીડીના 10 પગથિયા આપણે ચડવાના છે. આપણે સ્ટાર્ટ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જ્યાંથી આપણે ઉતર્યા હતા ત્યાં જ આવીને ઉભા રહીએ છીએ. આગળ એ જ રસ્તો વધી રહ્યો છે. એ રસ્તા પર ધીરે ધીરે આગળ ચાલીએ છીએ. આપણે આગળ જતા જોઈએ છીએ, મોટા મોટા વૃક્ષો દેખાય છે, એની પર આપણા પસંદગીના ફળો લાગ્યા છે. બર્ડ્સ અને પંખીઓ બોલી રહ્યા છે, એમનો અવાજ આવી રહ્યો છે. હવે આપણે કોન્શિયસ માઇન્ડમાં છીએ, મનમાં છીએ. ધીરે ધીરે ચાલતા આપણે જોઈએ છીએ, નાના નાના વૃક્ષો દેખાય છે, પૌધાઓ દેખાય છે જેની પર આપણા પસંદગીના ફૂલો ઉગ્યા છે અને બટરફ્લાય ઉડી રહ્યા છે, પતંગિયાઓ ઉડી રહ્યા છે, ખુશ્બુ આવી રહી છે. ધીરે ધીરે ચાલતા જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આવીને ઊભા રહીએ છીએ. હવે આપણે મેડિટેશનથી બહાર આવવાનું છે. બંને પગોની અંદર મુવમેન્ટ લાવીએ, બંને પગોને ધીરે ધીરે હલાવીએ. જાગ્રત અવસ્થામાં ધીરે ધીરે આવવાની જરૂર છે. બંને હાથોને મિલાવીએ, બંને હાથોને એકબીજા સાથે મસાજ કરીએ. મસાજ કરતા કરતા ધીરે ધીરે આંખો
ખુલીને ચહેરા પર મસાજ કરતા કરતા આંખો ખુલીને આપણે જાગૃત અવસ્થામાં આવીએ, મેડિટેશન થી બહાર આવીએ. થેન્ક યુ વેરી મચ. દરેકે ઘણી સુંદર રીતે અને પીસફુલી મેડિટેશન કર્યું એ માટે તમારા દરેકનો ઘણો ઘણો આભાર. આ જ મેડિટેશન આપણે એવરી ડે કરવાનું છે. હજી પણ આપણે એને આગળ જતા એડવાન્સ સ્ટેજ પર લઈ જવાનું છે આ મેડિટેશનને, જેની અંદર આપણે સ્પિરિચ્યુઆલિટીને પણ જોડવાની છે, આપણી ઈચ્છાઓને પણ જોડવાની છે, અને એ આપણે આવતા 2-3 દિવસની અંદર શીખી જઈશું. ઘણી જરૂરી હતી જે આજે જાણકારી આપણે બાળકો માટે મેળવી છે, એની પર ચાલીને આપણા આવનારા ભવિષ્યને આપણે ઘણું જ ઉજ્જવળ બનાવીએ અને એમને સારા સંસ્કાર આપીએ એવી મારી નમ્ર વિનંતી છે. દરેકના ચરણોમાં હું પ્રણામ કરું છું અને આજનો જે દિવસ છે 9મો દિવસ તેને અહીં વિરામ આપું છું. ભરતભાઈ અને નિમિષભાઈને વિનંતી છે કે તમે આગળ પ્લીઝ હેન્ડલ કરજો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ રાણાભાઈ. સબકા મંગલ હો, સબકા મંગલ હો, અનકન્ડિશનલ લવ એન્ડ ફોરગિવનેસ. બહુ સુંદર રહ્યું આજનું સેશન, એકદમ હલકા ફુલકા કરી નાખ્યા એ રીતે. હવે આપણે અત્યારના આપણે આ 9મા દિવસના છેલ્લા ચરણ તરફ જઈ રહ્યા છે. ભરતભાઈ ને હું રિક્વેસ્ટ કરીશ કે એમના એક ભજનના મુખડાથી આજનો કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરે. આપણે